સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ તો મિત્રો વિડિયો લેક્ચરને અંત સુધી જોજો જેથી કરી અને તમારા દરેકે દરેક પ્રશ્નના જે ડાઉટ છે તેમનું સમાધાન થઈ જાય તો ચાલો મિત્રો આપણે આપણા પહેલા પ્રશ્ન તરફ જઈએ તો આપણી પાસે અહીંયા પહેલો પ્રશ્ન છે કે ભાઈ રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ તમારે લખવાની છે તો પહેલી પહેલી રાસાયણિક પ્રક્રિયા છે કે ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલું જે દૂધ છે તે જલ્દીથી જલ્દી બગડી જાય છે તો જોઈ શકો છો તમે કે ભાઈ દૂધ છે તે બગડે ત્યારે તેમાં શું વધે તો કે લેક્ટિક એસિડ વધે છે શું વધે લેક્ટિક એસિડ વધે છે અને લેક્ટિક એસિડના કારણે દૂધ છે તે ખાટું થઈ જાય છે શું થઈ જાય દૂધ ખાટું થઈ જાય છે અને સામાન્ય ભાષામાં આપણે કહીએ તો દૂધ ફાટી ગયું આવું આપણે દેશી ભાષામાં ઘણી વખત સાંભળ્યું હશે તો દૂધ ફાટી ગયું મતલબ કે બગડી ગયું ને આવું ક્યારે થાય જ્યારે તાપમાનમાં વધારો થાય અને ઓરડાના તાપમાને દૂધ રાખેલું હોય ત્યારે ત્યારબાદ બીજું છે લોખંડની વસ્તુઓ જેવી કે તવા તપેલા ખીલીને ભેજવાળી હવામાં મૂકતા તેને કાટ લાગે છે તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ લોખંડની કોઈ પણ વસ્તુઓ હોય તો લોખંડની કોઈપણ વસ્તુને હવામાં તમે ખુલ્લી રાખો તો હવામાંના ઓક્સિજન અને પાણીના ભેજ સાથે પ્રક્રિયા કરી અને તે શું બનાવે છે ફેરસ ઓક્સાઇડ ફેરસ મતલબ લોખંડ અને ઓક્સાઇડ મતલબ ઓક્સિજન સાથે થયેલી પ્રક્રિયા તો ફેરસ ઓક્સાઇડ બનાવી અને પોતે શું લગાડે છે કાઠ અને કાઠ કેવા રંગનો હોય કથ્થઈ રંગનો કેવા રંગનો હોય છે કથાઈ રંગનો ત્યારબાદની વાત કરીએ દ્રાક્ષનું આછવણ થવું તો દ્રાક્ષ છે તે કોહોવાય તે સડે તેમાં ઈષ્ટ નામની ફૂગ નાખો તો તેનું આથવણ થઈ અને તેમાંથી ઇથેનોલ એટલે કે આલ્કોહોલ બને છે આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે ત્યારબાદ ખોરાકનું રંધાવવું તો ખોરાક જે આપણે રાંધીએ છીએ તે રાંધતી વેળાએ પણ ઘણો ખોરાક બાફવામાં આવે છે શેકવામાં આવે છે તળવામાં આવે છે તો અહીંયા પણ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ત્યારબાદની વાત કરીએ શરીરમાં ખોરાકનું પાચન થવું મુખ વાટે તમે કોળીઓ ગ્રહણ કરો સ્વ અન્નળીમાં જાય અન્નળીમાંથી જઠરમાં જઠરમાંથી નાના આંતરડામાં નાના આંતરડામાંથી મોટા આંતરડામાં મોટા આંતરડામાં થઈ અને મળાશયમાં ત્યારબાદ મળ દ્વારા તેનો મળે નિકાલ કરીએ છીએ આ આખી સંપૂર્ણ જે આપણી સિસ્ટમ છે પાચનતંત્રની તે પણ ક્યાંક ને ક્યાંક રાસાયણિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલી છે ત્યારબાદની વાત કરીએ શ્વાસોશ્વાસ દરમિયાન થતી પ્રક્રિયા અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા એટલે જે શ્વાસ અને ઉશ્વાસ જે કાર્બન ડાયોક્સાઇડને આપણે ઉશ્વાસ વાટે બહાર ફેંકીએ છીએ અને ઓક્સિજનને શ્વાસ વાટે અંદર લઈએ છીએ શરીરમાં તો આ પ્રક્રિયા છે તે પણ રાસાયણિક પ્રક્રિયાનો એક ભાગ છે તો આ હતી આપણી રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ ત્યારબાદની બીજી વાત કરીએ તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફારો જોવા મળે છે તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય તો ત્યારે કેવા કેવા ફેરફારો મિત્રો જોવા મળે આમની આપણે વાત કરવાની છે તો પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય પદાર્થ જે છે તેમની ભૌતિક અવસ્થા એટલે કે વાયુ સ્વરૂપે હોય પ્રવાહી સ્વરૂપે હોય કે પછી ઘન સ્વરૂપે હોય તો આ જે અવસ્થાઓ છે તેમની અંદર શું થશે ફેરફાર થશે ત્યારબાદની વાત કરીએ પદાર્થના રંગમાં પરિવર્તન જોવા મળે છે તો જે પદાર્થ છે તે માનો કે પીળા રંગનો હશે તો રંગ વિહીન બને ક્યારેક વાદળી રંગનો બને જેમ કે એક રકાબીમાં રાખેલું જે પાણી છે કેલ્શિયમ ઓક્સાઇડનું એટલે કે કડી ચૂનાનું જે પાણી છે આ કડી ચૂનાના પાણીમાં તમે કાર્બન ડાયોક્સાઇડયુક્ત એટલે કે તમારો ઉશ્વાસ છોડો ત્યારે જે ચૂનાનું નીતર્યું પાણી છે તે વાદળી રંગમાં પરિવર્તન પામે છે તો આવી રીતે રંગ પરિવર્તન થશે ત્યારબાદ પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે તો જેમ કે એક કસનળીની અંદર તમે ધાતુની ખીલી અને તેમના પર તમે એસિડ નાખો તો ધાતુની ખીલી અને એસિડની પ્રક્રિયા થઈ અને એચ એટલે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે તો આવી પ્રક્રિયાઓ દરમિયાન ઘણી વખત વાયુઓ પણ ઉત્પન્ન થતા હોય છે ત્યારબાદની વાત કરીએ મિત્રો તો પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે તો પ્રક્રિયાઓ બે પ્રકારની હોય છે એક તો ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કે જેને ઉષ્મા આપવી પડે અને બીજી હોય છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ તો આવી જે પ્રક્રિયાઓ છે તેમાં ઉષ્મા મુક્ત થાય છે જેમ કે કઢી ચૂનાને સી ને પાણીની અંદર એચ ટુઓમાં તમે નાખો ત્યારે તેમાં ઉષ્મા મુક્ત થાય અને કસનડી તમને કેવી લાગે છે ગરમ લાગે છે તો પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં શું જોવા મળે ફેરફાર જોવા મળે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રીજો છે સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો રાસાયણિક પ્રક્રિયાઓ સોરી રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય યોગ્ય ઉદાહરણ સાથે તમારે સમજાવવાનું છે તો રાસાયણિક સમીકરણોને કઈ રીતે લખવા તો જોઈએ મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને એમ છે મેગ્નેશિયમ એને તમે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરો તો મેગ્નેશિયમની પટ્ટી ઓક્સિજનની હાજરીમાં સળગી અને શું બનાવે એમ જીઓ એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડની નિપજ આપે છે હવે આ પ્રક્રિયાનું શબ્દ સ્વરૂપમાં વર્ણન લાંબુ હોવાથી તેને સંક્ષિપ્તમાં નીચે મુજબ રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખી શકાય એમ જી પ્લસ ઓ જે પ્રક્રિયકો છે અને પછી મારેલો છે એક ઇરો એરો જેનો મતલબ થાય કે બને છે અથવા તો મળે છે તો શું મળે તો કે એમ મેગ્નેશિયમ ઓક્સાઇડ જે નિપજ છે શું છે નિપજ છે હવે જુઓ મિત્રો આગળ જઈએ તો સમીકરણમાં એમ અને ઓ ને પ્રક્રિયકો કહેવામાં આવે છે જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે એમ જીઓને નીપજ કહે છે જે પ્રક્રિયાને અંતે મળે છે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને હંમેશા ડાબી બાજુએ અને નીપોજોને જમણી બાજુએ દર્શાવવામાં આવે છે તો પ્રક્રિયકો જે છે આ એરો જે છે એમની કઈ બાજુ તો કે પ્રક્રિયકો છે તે હંમેશા ડાબી બાજુ અને જે નીપજો છે તેને જમણી બાજુ દર્શાવવામાં આવે છે આ ખાસ યાદ રાખવાનું છે ત્યારબાદ પ્રક્રિયકો અને નીપજોની વચ્ચે એક એરોની નિશાની મૂકવામાં આવે છે જો એક કરતાં વધુ પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેમની વચ્ચે પ્લસ નિસજ્ઞા મૂકવામાં આવે છે આ જ રીતે એક કરતાં વધુ નીપજો ઉત્પન્ન થતી હોય તો તેમની વચ્ચે પણ પ્લસ સંજ્ઞા મૂકવામાં આવે છે તીરનો અગ્ર ભાગ એટલે કે એરોનો હેડ નીપજો તરફ જુઓ આવી રીતે છે તો એરોનો જે હેડ છે આ મથાડાનો ભાગ તે હંમેશા કઈ તરફ હોય નીપજો તરફ રાખવામાં આવે છે તો આ હતું રાસાયણિક સમીકરણો કઈ રીતે લખી શકાય ઓકે તો ડાબી બાજુ શું લખવાનું પ્રક્રિયકો અને જમણી બાજુ શું લખવાનું નીપજો શું લખવાનું નીપજો એકથી વધારે પ્રક્રિયકો તો વચ્ચે પ્લસની નિશાની એકથી વધુ નીપજો તો નીપજોની વચ્ચે પ્લસની નિશાની આ ખાસ યાદ રાખવાનું છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર આપણો ચોથો છે અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવામાં આવે છે તો જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે તો હવે આપણે જોઈ શકીએ કઈ રીતે અને આ જે સેન્ટેન્સ આપેલું છે તે શું સમજાવવા માગે તો જુઓ અહીંયા એક તમારી પાસે એક્ઝામ્પલ છે એમ જી પ્લસ ઓ ટુ અને આપણી રાસાયણિક પ્રક્રિયાઓનું કેવું છે મિત્રો કે જે રાસાયણિક પ્રક્રિયા તમે કરો તેમાં જેટલા પ્રક્રિયક કાપો ને તેટલા જ પરમાણુ નિપજમાં મળવા જોઈએ બાકી એને અસંતુલિત સમીકરણ કહી શકાય તો જુઓ એમ જી પ્લસ ઓ તો અહીંયા ઓક્સિજનના કેટલા પરમાણુઓ છે બે મેગ્નેશિયમના કેટલા છે એક ઓકે તો મેગ્નેશિયમનો એક છે અને ઓક્સિજનના બે છે તો નીપજ તરફ આપણે જુઓ તો નીપજ તરફ આપણે નીપજમાં કેટલા મળે છે તો નીપજની અંદર આપણે જોયું તો મેગ્નેશિયમનો એક મળે ચાલો ઇટ્સ ઓકે જે પ્રક્રિયા એક બાજુ પણ એક જ હતો પરંતુ ઓક્સિજનનો પણ આપણને એક જ મળે છે જુઓ અહીંયા તો ઓક્સિજનનો પણ એક મળે તો પ્રક્રિયા એક બાજુ બે હતા તો એક ક્યાં ગયો તો એક આપણને મળતો નથી એટલે કે સંતુલન જળવાતું નથી તો આવું જે સમીકરણ હોય તેને સંતુલિત સમીકરણ ન કહેતા તેને કેવું સમીકરણ કહેવામાં આવે અસંતુલિત સમીકરણ કહેવામાં આવે છે તો જુઓ જે રાસાયણિક પ્રક્રિયામાં દરેક તત્વના પરમાણુની સંખ્યા કેવી હોવી જોઈએ તો કે સમાન હોવી જોઈએ પણ ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસંતુલિત સમીકરણ કહેવામાં આવે છે ઉપરના સમીકરણમાં બે બંને બાજુ દ્રવ્યમાન અને પરમાણુની સંખ્યા સમાન હોતી નથી જુઓ અહીંયા નથી મેગ્નેશિયમનો એક જ્યારે ઓક્સિજનના બે પરંતુ નીપજમાં આપણને મેગ્નેશિયમના એક મળે છે અને ઓક્સિજનના પણ એક મળે છે માટે તે સંતુલન જળવાતું નથી માટે અસંતુલિત સમીકરણ છે આવા અસંતુલિત સમીકરણને મેગ્નેશિયમના દહનનું માળખાકીય એટલે કે કંકાલ રાસાયણિક સમીકરણ પણ કહેવામાં આવે છે અહીંયાથી મિત્રો એક માર્કસમાં સરસ મજાનો પ્રશ્ન નીકળે કે ભાઈ માળખાકીય સમીકરણ એટલે શું તો માળખાકીય સમીકરણ એટલે અસંતુલિત રાસાયણિક સમીકરણ અથવા તો કંકાલ સમીકરણ એટલે શું તો કંકાલ સમીકરણ એટલે પણ અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય ઓકે મિત્રો તો ચાલો પાંચમા પ્રશ્ન તરફ આપણે જઈએ તો આપણો પાંચમો પ્રશ્ન છે સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્ત્વ લખો તો આ આપણા માટે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે તો સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નીપજોના કેટલા મોલ છે તે જાણી શકાય છે સમતોલિત જે રાસાયણિક સમીકરણ છે તેમની મદદથી આપણે પ્રક્રિયક તથા જે નીપજ છે તેમના કેટલા મોલ આપણે લીધેલા છે તે જાણી શકીએ છીએ ત્યારબાદની વાત કરીએ તો પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નીપજોનો કેટલો જથ્થો મળે છે તે આપણે જાણી શકીએ છીએ પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ પણ જાણી શકાય છે કે તે લિક્વિડ સ્વરૂપે મળે છે ઘન સ્વરૂપે મળે છે કે પછી વાયુ સ્વરૂપે મળે છે કારણ કે કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય તો તેમની નીચે ભૌતિક સંજ્ઞાઓ એચ એલ અને જી સ્વરૂપે દર્શાવેલી હોય છે ઓકે તો આ છે રાસાયણિક સમીકરણ એમાંય સમતોલિત સમીકરણનું મહત્વ ત્યારબાદનો પ્રશ્ન એટલે છઠ્ઠો પ્રશ્ન રાસાયણિક સમીકરણને સમતુલિત કરવું કેમ આવશ્યક છે તો રાસાયણિક સમીકરણ છે તે માળખાકીય એટલે કે અસંતુલિત સમીકરણ હોય તો એને સંતુલિત કરવું શા માટે જરૂરી છે તો એમના માટે પણ અહીંયા સરસ મજાની મુદ્દાઓ લખેલા છે જોઈએ તો જે સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નીપજો બંને તરફ તત્વ અને પરમાણુની સંખ્યા કેવી હોય સમાન હોય છે હવે દળ સંચય કયો સંચય દળ સંચયનો જે નિયમ છે તે નિયમ શું કહેવા માગે કે ક્યારેય પણ ભાઈ દળ છે ને તે નથી જન્મતું કે નથી મૃત્યુ પામતું એટલે કે ક્યારેય પણ તમે જે દળ છે એને તમે જનરેટ કરી શકતા નથી કે નથી તમે એનો નાશ કરી શકતા હંમેશા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નીપજો બંનેનું જે દ્રવ્યમાન છે દળ છે તે કેવું રહેશે સમાન રહેશે ઓકે તમે બે કિલોગ્રામ જેટલું પ્રક્રિયક લેશો તો તમને નીપજે બે કિલોગ્રામ જેટલી જ મળે નહીં કે વધારે કે નહીં કે ઓછી તો આ દળ સંચયનો નિયમ છે આ નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી જેથી રાસાયણિક સમીકરણમાં કેટલાક પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહે છે પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે આથી રાસાયણિક સમીકરણને સમતુલિત કરવું આવશ્યક છે દાખલા તરીકે ઝેડ એન પ્લસ એચ ટુ એસઓ ફોર એટલે કે ઝિંકની તમારે એચ ટુ એસઓ ફોર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો તમારો ઝિંક સલ્ફેટ બને અને કયો વાયુ મુક્ત થાય છે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે આવી રીતે જુઓ ના કેટલા પરમાણુ લીધેલા છે એક લીધેલા છે હાઇડ્રોજનના કેટલા લીધેલા છે તો કે હાઇડ્રોજનના બે લીધેલા છે સલ્ફરના કેટલા લીધેલા છે સલ્ફરના એક લીધેલ છે જ્યારે ઓક્સિજનના કેટલા લીધેલા છે ચાર જો બધું છૂટું છૂટું કરીને જોવું પડે ઓકે તો અહીંયા તમે નીપજમાં જુઓ નીપજ તરફ જોશો તો નીપજમાં ઝેડેન કેટલા છે તો કે એક છે ચાલો તે સચવાય છે ત્યારબાદ સલ્ફર કેટલા છે તો કે એક છે ચાલો એ પણ સચવાય છે ઓક્સિજન કેટલા છે તો કે ચાર છે તો ચાલો એ પણ સચવાય છે અને હાઇડ્રોજન કેટલા છે તો કે બે છે તો અહીંયા નિપજમાં પણ બે મળે છે તો બધા એટલે બધા પ્રક્રિયકો બાજુ અને નીપદ બાજુ બંનેના પરમાણુઓ સેમ છે માટે આ પ્રક્રિયાનું જે સમીકરણ છે તે સંતુલિત સમીકરણ છે આવું આપણે કહી શકીએ તો મિત્રો એટલા સુધી રાખીશું આપણે થેન્ક યુ વેરી મચ તમે લોકો એ મને અંત સુધી સાંભળ્યો જો તમને કોઈ ડાઉટ હોય તો તમે લોકો મને કમેન્ટ કરીને જણાવી શકો છો હું તમને અડધી રાત્રે પણ જવાબ આપીશ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુનું બે લાયકન પ્રેસ કરો જેથી કરી અને તમને દરેકે દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ તમારા મિત્રો સાથે શેર કરી અને કમેન્ટ કરવાનું ચૂકવાનું નથી તો ચાલો મિત્રો ફરી મળીશું આગળના પ્રશ્નો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત